हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? दरेक विद्यार्थियों ने जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, खास आपणे छेल्ले 14 पाठनो अभ्यास थोड़ो कर्यो के जेमा खास करीने पाठनुं नाम शुं हतुं, तो के भाई लोकशाहीमां समानता, अने जेनो आजे बीजा भागमां छे आपणे एनो अभ्यास करीशुं। अने विद्यार्थी मित्रों, खास के आपणे पहेला पाठमां समानता एटले शुं, तेमज मताधिकारमां छे समानता कई रीते प्राप्त थाय छे, तेना विशे आज आपणे ते दिवसे आपणे अभ्यास करेलो। आजे विद्यार्थी मित्रों, खास बालमजूरी विशे आपणे आगळना मुद्दाओ विशे आपणे अभ्यास करी। बालमजूरी एटले के समानता अंगे बंधारणमां केटलीक बाबते ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। કારણ કે સમાનતાના અધિકારમાં જો તો બંધારણમાં જો ઘણી બધી જોગવાઈ છે, તેના ઘણા બધા નીતિ નિયમો છે કે જેના દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે। આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે, કારણ કે અધિકાર હોવા છતાં પણ દરેક નાગરિકોને આજે સમાનતાની એ તકોનો લાભ મળતો નથી। આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે, અને બાળમજૂર એટલે કે નાના બાળકોનું શોષણ થતું હોય, નાના બાળકોને છે કે જેની ઉંમર શિક્ષણ મેળવવાની હોય છે એ બાળકોને શું કરવું પડે છે, તો કે મજૂરી કામ છે કરવું પડે છે। તો આમ આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે। બાળમજૂરી જે શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, કારણ કે બાળમજૂરીમાં કોણ આવે કે એવા બાળકો કે જેની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી હોય, તો એ દરેક બાળકો કે જે મજૂરી કામ જોવા કરવા જતા હોય તો જેના અનુસંધાન શું થશે, તો કે તેઓ છે શિક્ષણ મેળવી શકતા નથી, તો તેમને એ શિક્ષણ મેળવવાના અધિકારનો શું થાય છે, તો કે ભંગ થાય છે। આપણા દેશના સૌ નાગરિકોને 6-14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે, કારણ કે સરકારની એ યોજનાઓ અનુસાર જોઈએ તો એ સમાનતાની તકની સાથોસાથ શિક્ષણ મેળવવાનો પણ અધિકાર મળે છે, કે જેના અનુસંધાને એ ભારતના 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને આજે મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર મળે છે। કોઈ પ્રકારે છે એક રૂપિયો પણ આપવાની જરૂર નથી, અને ફરજિયાતપણે દરેક બાળકોને ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। આજે જો વિદ્યાર્થી મિત્રો, આપણે સરકારી શાળાઓમાં જોઈએ છીએ કે જે શાળાઓમાં કે જે બાળકોને પહેલા ધોરણથી લઈને 10 ધોરણ સુધી આજે સરકાર દ્વારા એ શિક્ષણ આપવામાં આવે છે, કે જે શાળાઓમાં કોઈ પ્રકારે છે વિનામૂલ્યે એટલે કે પાઠ્યપુસ્તકો પણ ફ્રીમાં આપવામાં આવે છે, તેમજ એનો યુનિફોર્મ પણ જે છે પહેરવેશ એ પણ જે ખાસ કરીને ફ્રીમાં આપવામાં આવે છે, તેમજ મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા પણ સરકારે કરી છે, કે જેના અનુસંધાને બપોરનું એટલે કે મધ્યાહ્ન જે ભોજન જે છે એ પણ સરકાર દ્વારા છે બાળકોને આપવામાં આવે છે, કે જેના અનુસંધાને બાળકનું પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરે, એનું સ્વાસ્થ્ય સારું રહે અને શિક્ષણ પણ પ્રાપ્ત કરે। આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે। આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાં ક્યાંક જોવા મળે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા સમાજમાં ઘણા બધા કુટુંબો એવા પણ જોવા મળે છે કે ભાઈ દીકરી છે 8 ધોરણ સુધી ભણશે, 9 ધોરણ સુધી ભણશે, પછી એને આગળ છે ભણાવવા દેવામાં આવતી નથી। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ કક્ષામાં જઈએ, ગામડાઓમાં જઈએ, તો ત્યાં મોટાભાગના ખેડૂતો શું કરે, તો કે ભાઈ દીકરીઓને છે જાજુ ભણાવતા હોતા નથી, 8 ધોરણ અથવા 9 ધોરણ સુધી અથવા 10 ધોરણ સુધી ભણાવે છે, અને ત્યારબાદ ઘરના કામોમાં અથવા ઘરમાં અથવા તો કુટુંબમાં રહેલા નાના બાળકોને સાચવવા માટે અથવા કોઈને કોઈ પ્રકારે મજૂરી કામમાં છે તેઓને લગાડી દેતા હોય છે। બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે, કારણ કે જો બાળમજૂરી શું છે, તો કે એક કાયદેકીય રીતે બંધારણ અનુસાર જુઓ તો એ ગુનાપાત્ર બને છે, કે જેના અનુસંધાને કે જે ઉંમર એને શાળાએ જવાની છે, શિક્ષણ મેળવવાનું છે, ભણવાનું છે, પણ એ ઉંમરે જો એને મજૂરી કામ કરવું પડે તો એ શું ગણાય છે, એ પ્રકારનો છે ગુનો બને છે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે મોટાભાગે જોઈએ છીએ કે કોઈ નાસ્તાની લારીઓમાં જોઈએ છીએ, કોઈ પંચરની દુકાનોમાં જોઈએ છીએ, કોઈ હોટલોમાં, કોઈ રેસ્ટોરન્ટમાં, કે જ્યાં મોટા પ્રમાણમાં જુઓ કે જ્યાં નાના નાના બાળકો કે જે મજૂરી કામ છે કરતાં આપણે જોવા મળે છે, કે જે ઉંમર કે તેઓને શિક્ષણ મેળવવાની છે એ જ બાળકો કે એ ઉંમરમાં શું કરે છે, તો કે મજૂરી કામ કરે છે। 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, ખાસ બંધારણને ધ્યાનમાં લઈએ
તો ખાસ કોઈ પણ દુકાનોમાં કે રેસ્ટોરન્ટ કે હોટલમાં કે કોઈ પણ કંપનીમાં 6-14 વર્ષના કોઈ પણ બાળકને છે કોઈ પણ કામે રાખી શકતું નથી. અને જો એ કામે રાખશે અથવા બાળમજૂરીની પાસે કરાવશે તો એ કાયદાનો છે ભંગ ગણાય છે અને એને સજા કે દંડ પણ થતો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આગળનો મુદ્દો, તો કે શ્રમ અને મહેનતાનો, એટલે કે એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. આજ જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા કામો એવા છે, મને એવું કે કડિયા કામો થતા હોય તો જેમાં પુરુષને 400-500 અથવા 600 સુધી જો કે એક દિવસનું વેતન આપવામાં આવતું હોય કે અને તેની સામે સ્ત્રીઓને જો તો માત્ર 200-250 રૂપિયા કે જે માત્ર વેતન આપવામાં આવતું હોય છે, તો એમાં શું સમાનતા આપણને ગણાય જોવા મળે છે? તો કે ના, ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ તો બાળમજૂર પણ રાખવામાં આવે છે. આજે આપણને ખબર છે કે કોઈ સ્ત્રી અથવા કોઈ પુરુષને તમે કામે રાખશો તો શું કરવું પડશે? તો ભાઈ, તમારે પૂરી છે વેતન એને આપવું પડશે, પૂરી આવક છે તમારે એને આપવી પડશે. પણ નાના બાળકોને જો આપણે કામે રાખશું તો વેતન છે એકદમ કેવું આપવું પડે છે? ઓછું આપવું પડે છે. અને એના કારણે જ આજે દિવસે દિવસે દરેક જગ્યાએ જુઓ કે જ્યાં બાળકો છે કાર્ય છે કરતાં આપણે જોવા મળે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે, કારણ કે જો વિદ્યાર્થી, આપણે ઘણા બધા ફિલ્મોમાં પણ જોઈએ છીએ કે ઘણી વખત એ ભીખ માંગવા માટે પણ છે ઘણા બધા બાળકોનો છે ઉપયોગ થતો આપણે જોવા મળે છે. કોઈને કોઈ વસ્તુ છે વેચાણ માટે પણ જો નાના નાના બાળકોનો છે ઉપયોગ થતો આપણે જોવા મળે છે. તેમને આ કામનું મહેનતાનું ખૂબ ઓછું આપવામાં આવે છે. એ જે વસ્તુ વેચે છે અથવા જે કાર્ય કરે છે, જે મહેનત કરે છે, એ મહેનતાનું શું કરે છે? ખૂબ ઓછું આપવામાં આવે છે. માની લો કે પુખ્ત વયનો વ્યક્તિ હશે તો માની લો કે એને મહેનતાનું 100-200 રૂપિયા આપવામાં હોય, પણ બાળક હશે તો 60-70 રૂપિયા અથવા 80 રૂપિયા છે એને આપવામાં આવે છે. અને ખાસ લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. આજે આપણને ખબર છે ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ એવા છે કે જેનું વારંવાર શોષણ થતું હોય છે, અન્યાય થાય છે અને એનું શોષણ કરવામાં આવતું હોય છે. તો આજે સરકારે ઘણી બધી એવી યોજનાઓ કાઢી છે કે જે યોજનાનો લાભ લઈ અને એ વ્યવસાય એ શીખી અને તે પગભર પણ બની શકે છે. આપની આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપની ફરજ થઈ પડે છે હો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણી આજુબાજુ ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જે છે શિક્ષણ મેળવ્યું છે પણ પૂરતા છે પુસ્તકો હોતા નથી, પહેરવા માટે છે પૂરતા કપડાઓ પણ હોતા નથી, અથવા એવા કોઈ દિવ્યાંગ વ્યક્તિઓ હશે કે જેને છે ઘણી મદદની જરૂર પડતી હોય, તો એવા લોકોને છે એ સહકાર આપવો શું છે આપણી મહત્વની ફરજ છે. એ દિવ્યાંગો, એ સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે અન્યાય છે. અહીંયા છે સમાનતા છે જોવા મળતી નથી, કારણ કે અહીંયા જુઓ તો એ દિવ્યાંગો સાથે અથવા એ સ્ત્રી સાથે અથવા તો નાના બાળકો સાથે શું થાય છે? તો કે અસમાનતા છે જોવા મળે છે, કે જેનું શોષણ થાય છે અથવા તો જેને પૂરું વેતન છે આપવામાં આવતું હોતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે લોકશાહીમાં સમાનતા, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે લોકશાહી એટલે શું? તો કે લોકો વડે, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન. એમાં સમાનતા દરેકને પ્રાપ્ત થવી જોઈએ, કે આજે લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે ભારત દેશ કેવો છે? લોકશાહી છે. લોકશાહી હોવાથી દરેક નાગરિકોને એક સમાન તક પ્રાપ્ત થવી જોઈએ. અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે, કારણ કે અહીંયા સરકાર ક્યારે પણ કોઈ વ્યક્તિ સાથે અથવા ભારતના નાગરિકો સાથે કોઈ ભેદભાવ અથવા તો પક્ષપાત એ કરી શકતું નથી. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત એવું જોઈએ છે કે ઘણી વખત આપણા મિત્રોમાં જોઈએ છે અથવા તો આપણે કુટુંબોમાં પણ જોઈએ છે કે આપણે કોઈકને છે સન્માન આપશું તો એ આપણને સન્માન આપશે, પણ તમે એને સન્માન નહીં આપો, તમે ધિક્કારશો અથવા ગમે તેવું બોલશો તો શું તમારી સાથે વલણ સારું રાખશે? નથી રાખતા. શા માટે? ભાઈ સમાનતા નથી, તમે એની સાથે સરખું વર્તન છે કરતા નથી. અને આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ કે જે સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકોના આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી, કારણ કે મોટાભાગના ક્ષેત્રમાં જોઈએ છીએ કે જેના અનુસાર દયાભાવ સૌથી વધુ જોવા મળતી હોય છે,
વધુ છે એ માયાળુ બનતું જોવા મળતું હોય છે, પણ એને સમાન અધિકાર મળતા નથી હોતા। આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જરૂરી છે, કારણ કે આજે દરેક નાગરિકોને સમાનતાનો અધિકાર મળે છે। માની લો કે આપણને સમાનતાનો એ હક નથી મળતો, તો કયા કારણોસર નથી મળતો એ આપણે વિચારવું પડે છે। તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ, કે જ્યાં આપણને સમાનતા પ્રાપ્ત થતી ન હોય ત્યાં હરેક જગ્યાએ આપણે પ્રયત્ન કરીશું કે આપણને એ સમાનતાનો અધિકાર પ્રાપ્ત થાય। હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ। આજે દરેક નાગરિકોને અધિકાર પ્રાપ્ત થાય છે। આજે માની લો કે કોઈ પણ નોકરી કક્ષાએ તમે જાઓ, તમે ડૉક્ટર પણ બની શકો છો, એન્જિનિયર પણ બની શકો છો, તેમજ રાજકીય ક્ષેત્રમાં આવી તો તમે મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન પણ તમે બની શકો છો। આજે દરેકને સમાનતાની તક મળે છે। તમે જો બહુમતી પામશો તો તમે ધારાસભ્ય અથવા આગળને આગળ છો, ઉત્તરોત્તર પ્રગતિ તમે સાધી શકો છો, અને આ માટે પહેલ કરવી જરૂરી છે। કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું છે તો એ પગલાઓ છે તમારે આગળ પાડવા પડશે। સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય। માની લો કે આપણે વિદ્યાર્થી મિત્રો ઘરમાં રહીએ છીએ, પણ આપણી જ વસ્તુ આપણે આડંદર મૂકી દઈએ છીએ, કચરાઓના ઢગલાઓ કરી નાખીએ છીએ, અથવા કોઈ વેફર્સ અથવા કોઈ નાસ્તો કરીને આપણે વેરીએ છીએ, અને પછી આપણે બીજાને સલાહ સૂચન આપીએ તો શું એ પ્રકારે કાર્ય કરશે? નહીં કરે। શા માટે? તો કે એ નિયમોનું પાલન તમે કર્યું નથી, અને જો તમે નિયમોનું પાલન કરશો તો જ બીજા વ્યક્તિઓ છે એનું પાલન કરશે। આ માટે પહેલ કરવી જરૂરી છે, એવું જ સમાનતા માટે છે। અહીં કેટલીક વિગત આપવામાં આવી છે। આ વિગતના આધારે આપ સમાનતા અંગે શું કરી શકો તે અંગેની નોંધ કરો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તો નીચે એક બોક્સ આપણને આપ્યું છે કે જેમાં ક્રમ છે, વિગત છે, અને એમાં આપણે શું કરી શકીએ। તો કે પહેલું છે, મહિલાને ઓછી મજૂરી આપે તો, આજે માની લો કે આપણા વિસ્તારમાં અથવા તો આપણા કુટુંબમાં કોઈ મહિલાને છે વેતન પૂરું ન મળતું હોય તો આપણે શું કરી શકીએ। બીજું, વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો આપણે શું કરી શકીએ। બાળ મજૂર જોવા મળે તો, કોઈને કોઈ જગ્યાએ છે નાના નાના બાળકો છે કામગીરી કરતા હોય, મજૂરી કામ કરતા હોય તો ત્યાં આપણે શું કરી શકીએ। તેમજ ચાર, દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો, માની લો કે બસની મુસાફરી આપણે કરી રહ્યા છીએ, પણ એ બસમાં એ દિવ્યાંગ માટેની જે સીટ જે ખાલી હોય એની જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ બેસી ચૂક્યું છે અને એ દિવ્યાંગ વ્યક્તિ ઊભું છે, તો જેના અનુસંધાને ત્યારે તમે શું કરશો? તો જેની માહિતી તમારે છે તમારા માતા પિતાને અથવા કુટુંબીજોને પૂછી અને તમારે એ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। ત્યારબાદ અસમાનતા એક પડકાર, કારણ કે અસમાનતા જે ઊભી થાય છે એની સામે શું કરવું પડે છે? પડકાર ફેંકવો પડે છે, જે આપણી માટે એક પડકાર બને છે। જો વિદ્યાર્થી મિત્રો, એક મસ્ત નાનીમથી વાર્તા અહીં આપી છે। એક નાનું મોટું ગામ છે, એ ગામમાં પાણીના બે જ કૂવા છે, કે દરેક લોકોને પીવા માટે ઘર વપરાશ માટે એ પાણી જોઈતું હોય તો બે કૂવામાંથી મળે છે। અહીં આખું ગામ બે ભાગમાં પાણી ભરે છે, કે એક કૂવામાં અડધું ગામ પાણી ભરે છે, જ્યારે બીજા કૂવામાં છે બીજું અડધું ગામ છે પાણી ભરે છે। સમય પસાર થતો ગયો, ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું, કારણ કે અમુક સમય વીતી ચૂક્યો, અને ત્યારબાદ કેવું થયું? તો કે એક ગામમાં છે એક કૂવામાં છે શું થયું? પાણી ખલાસ થઈ ગયું। હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી, કારણ કે અડધા લોકોને એક કૂવો તો છે એમાં તો પાણી મળે છે, પણ એ લોકો કે જેના કૂવામાંથી પાણી ખાલી થઈ ચૂક્યું છે તો એ અડધા લોકોને છે પાણીની શું થાય છે? મુશ્કેલી ઊભી થાય છે। કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું, કારણ કે જે વિસ્તારમાં કૂવો પાણીથી ભરાયેલો છે એ લોકોને કેવો ડર લાગવા લાગ્યો કે ભાઈ આપણા કૂવામાંથી પણ પાણી ખલાસ થઈ જશે, એટલે આપણે એને ત્યાં પાણી ભરવા દેવું નથી। તો આ શું છે? અસમાનતા કહેવાય છે, કારણ કે એ કૂવા ઉપર છે આખા ગામનો અધિકાર છે, આખા ગામના લોકો છે એનો ઉપયોગ કરી શકે છે। તો અહીંયા જે બાબત ઊભી થઈ શું છે? તો કે અસમાનતાની જોવા મળે છે। સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે, કે જેના અનુસંધાને સમાજમાં વાદ વિવાદ, પ્રશ્નો, મુશ્કેલી કે સમસ્યાઓ કે જે ઊભી થતી આપણે જોવા મળે છે। જેમ કે કેટલીક વખત
ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા, મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ક્યારેક કોઈ વ્યક્તિગત પ્રસંગો વરઘોડાઓ નીકળતા હોય તો અમુક સમાજ છે એને સાથ સહકાર આપતો હોય, તો જ્યારે અમુક સમાજ શું કરે તો કે જે એને સાથ સહકાર મદદ ના આપતો હોય અને એની માટે અવરોધરૂપ ઊભું થતું હોય છે. ક્યાંક મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર છે વાગતા હોય, તેના કારણે પણ લોકો વચ્ચે સમાજમાં શું થાય તો કે વાદ વિવાદ ઊભા થતા જોવા મળે છે. આવી બાબતો સમાનતા સામે પડકાર છે. અને આજે તો વર્તમાન સમયમાં જોવા જઈએ તો આજે સમાજના એવા કેટલાય પ્રશ્નો ઊભા થાય છે કે જેની સામે હરેક ક્ષણે કે જે પડકાર ઊભો થતો આપણે જોવા મળે છે. આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. કે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, જ્યાં અસમાનતા ઊભી થતી હોય, ત્યાં શાંતિપૂર્વક બંને પક્ષે છે એ સમાધાન કરવું જોઈએ. અને એ પ્રકાર વર્તન જો કરશું તો ક્યારેય પણ અસમાનતા ઊભી થશે નહીં. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. કારણ કે સરકારનો આખરે ઉદ્દેશ્ય શું, તો ભાઈ દરેક નાગરિકોને છે સમાનતા પ્રાપ્ત થાય, સમાજના દરેક નાગરિકોને છે એ પૂરેપૂરો સર્વાંગી વિકાસ થાય. કે જે જોવાનું કાર્ય કોણ કરે છે, તો કે સરકાર કરે છે. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. કારણ કે આજે સમાજના દરેક નાગરિકોને જો એ અધિકાર કોને આપ્યો છે સમાનતાનો, તો કે બંધારણે આપ્યો છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે જાગૃત થવું જ પડશે. કારણ કે આપણે ભારતના નાગરિક છીએ અને ભારતના નાગરિક તરીકે આપણો જન્મસિદ્ધ અધિકાર છે. કારણ કે ભારતમાં માનો કે બાળક જન્મે છે તો જન્મતાની સાથે જ એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થાય છે. અને એ મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર એટલે કયો, તો કે સમાનતાનો અધિકાર. અને તેની માટે દરેક નાગરિકોને એ જાગૃત થવું જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા છે તમારો પાઠ છે પૂરો થાય છે અને આ પાઠનો આપણે પૂરેપૂરો અભ્યાસ કર્યો. દરેક વિદ્યાર્થી મિત્રો, એ પાકીબુકમાં એ સ્વાધ્યાયના દરેક પ્રશ્નો કે જેમાં ખાલી જગ્યા છે, ટૂંકમાં ઉત્તર છે, એક બે વાક્યમાં ઉત્તર છે અને ટૂંક નોંધ પણ આપી છે, તો આખો સ્વાધ્યાય કે જે તમારે છે પાકીબુકમાં લખવાનો રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, પાઠનું વાંચન છે એ કરજો. અને હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પીરિયડમાં એક નવા જ પાઠ સાથે આપણે પાઠની શરૂઆત કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ, જય સ્વામિનારાયણ, આવજો.